હેલો ગુજરાત, આજે દિલની વાત ડીખુશ બનીને કહેવા માંગુ છું કે પહોંચી ગઈ છે સંખ્યા હજારોમાં. પરિસ્થિતિ પ્રમાણે પહોંચી ગઈ છે સંખ્યા હજારોમાં, એને લાખ ના થવા દો. તમે સુરક્ષિત છો, તમે ઘરમાં છો, તો તમારો જીવ હજુ તમારા હાથમાં જ છે. પોતાનું ધ્યાન રાખો, કામ વગર ઘરની બહાર ના નીકળો. બસ એટલું કહેવા માંગુ છું કે દેશને રાખ ના થવા દો, કેમ કે હાલત એટલી ખરાબ છે કે એક ડોક્ટર પોતે એમ કહી બેઠો કે તમે છો કે તમને ઘરેથી નીકળતા બીક લાગે છે, ને અમે છીએ કે અમને ઘરે જતા બીક લાગે છે. જે વિડીયો તમે જોઈ રહ્યા છો ને, અમદાવાદનો છે. સિવિલની અંદર તો આ હાલત છે ને, બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગેલી છે, અલગ જ દર્દીઓ છે ને લાઈનમાં બેઠા છે કે અંદર કોઈ મરી જાય ને ખાટલો ખાલી થાય અને એમનું પેશન્ટ અંદર એડમિટ થાય. હું એમ નથી કહેતી કે કોરોના છે કે નથી, મને નથી ખબર, પણ બસ એટલું કહેવા માંગુ છું કે આ જે કંઈ પણ બીમારી છે ને, એ માણસનો જીવ લેવાની તાકાત ધરાવે છે. ઇમરજન્સીમાં ભાગતી એમ્બ્યુલન્સ આજે લાઈનમાં ઉભી છે, કેમ કે સ્થિતિ કાબુ બહાર છે. હોસ્પિટલ જ ફૂલ છે સાહેબ, એક વેક્સિન માટે માણસ ગાંડો થઈ રહ્યો છે. 95 લાખ જેટલી વેક્સિન આજ દિન સુધી ગુજરાતમાં મુકાઈ, પણ જેને વેક્સિન મૂકેલું છે એના પણ કોરોના પોઝિટિવના રિપોર્ટ સામે આવ્યા છે. સુરત, જ્યાં માનો મારા જેવી વ્યક્તિ તો ખાસ ખાવા પીવા માટે જ જતી હોય, ખાણીપીણીના સ્ટોલ પણ બંધ કરાવી દીધા છે સાહેબ. કેમ કે હાલત એટલી ખરાબ છે, ન્યૂઝ પ્રમાણે એક શબ વાહિનીમાં 5 થી 6 મૃતદેહો લઈને આવે છે, જેમાંથી તમારા ઘરનું મૃતદેહ કયું છે ને એ મોઢું બતાવ્યા પછી નક્કી કરવામાં આવે છે ને પછી ઓળખ આપવામાં આવે છે. વિચારો કે સ્મશાનની આ હાલત છે તો હોસ્પિટલની હાલત કેટલી ખરાબ હશે. જીજે વન, હા યાર, મારું અમદાવાદ. એક દિવસમાં એટલે કે 24 કલાકની અંદર 1900થી વધુ કેસ આવી રહ્યા છે. દર 1 મિનિટે એક માણસ પોઝિટિવ આવી ગયો છે. વડોદરા, આપણી સંસ્કારી નગરી, 21,33,000ની વસ્તીમાંથી 3,780થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. રંગીલું રાજકોટ, એ મસ્ત કડક મીઠી ચા અને માવાના શોખીનોની નગરી, 19,34,000ની આ મીઠી બોલીની વસ્તીમાં 12 કલાકમાં 250થી વધુ કેસ આવી રહ્યા છે. સાહેબ, ચાની ટપરી તો ઠીક, પાનના ગલ્લાય બંધ કરાવી દીધા છે. 25,600થી પણ વધુ કેસ આવી ચૂક્યા છે અને સારવાર થતી હોવા છતાં 24 કલાકની અંદર 50થી વધારે લોકોનું મોત થઈ રહ્યું છે. એટલું સમજાઈ ગયું સાહેબ કે રાજનીતિ ક્યાંક બીજે રમાઈ ગઈ ને પ્યાદા કોઈક બીજા બનીને મરી રહ્યું છે. આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને, એટલા કેસ તો અત્યાર સુધી આવી ચૂક્યા છે. સાહેબ, મોતનો તાંડવ ચાલી રહ્યો છે. ટેક ઇટ સિરિયસલી. આપણે ને કોરોના બોરોના ન થાય આવું કહેવા વાળા હતા ને, એનાય ફોટા ઉપર અત્યારે હાલ ચડી ગયા છે. પહેલા જેમ હવે મોહમાયા નથી રહી તહેવારો મનાવવાની માણસમાં. 14 દિવસની બાળકીને ખોઈ બેઠા માતા પિતા આ મહામારીમાં, એ દીકરીનો શું વાંક? એટલું જ કે ખાલી એને આ મહામારીમાં જન્મ લીધો. કોઈને નથી ખબર કે આપણો કયો કોલ છેલ્લો હશે, કયો મેસેજ છેલ્લો હશે, કે કોની જોડેની મુલાકાત છેલ્લી હશે. સાહેબ, હાલત જુઓ એ પરિવારજનોની, જેમના ઘરના સદસ્યનું છેલ્લી વખત એમને મોઢું પણ જોવાનું નસીબ નથી થતું. એમના ઘરના નાના છોકરાઓ, જેને હજુ તો સમજણ આવે કે દાદા દાદી નાના નાની કોને કહેવાય, એની પહેલા જ એવી સ્થિતિ થઈ ગઈ કે ખાલી ફોટો જોઈને સ્પર્શ કરી શકશે. જો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવે તો તે દિવસે RT-PCR ટેસ્ટ કરાવો, જેમાં જાણી શકાય કે કોરોના કેટલા પરસેન્ટ સક્રિય છે. જો ટેસ્ટમાં 15-20% આવે તો પછીના 48 કલાકની અંદર CBC, CRP, EST, LFT, D-dimer અને SGPT જેવા ટેસ્ટ કરાવવા જરૂરી છે. સાહેબ, એક મધ્યમ વર્ગનો માણસ જેને આટલા બધા ટેસ્ટના નામ પણ યાદ નથી રહેતા, એ આટલા બધા ટેસ્ટ કરાવવાના ચક્કરમાં ટેન્શનમાં જ મરી જાય. એટલે ડોક્ટર્સની જાણકારી મુજબ જો તાવ જેવું લાગે કે તાવ આવે પણ આ સ્થિતિમાં, તો દર 8 કલાકે પેરાસિટામોલ કરીને ટેબ્લેટ છે લેવી, બને ત્યાં સુધી ઘરના વ્યક્તિઓ સાથે પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવું, ગરમી વધી રહી છે પણ બીમારીનો વધારો ના થાય એટલે નોર્મલ પાણી પીવું, દિવસમાં 4 બોટલ મિનિમમ પાણી પીવું અને દિવસમાં 1 વખત ઘરે બનાવેલું લીંબુ શરબત પીવું, અને જો મારી જેમ ચાના શોખીન હો તો અઢળક સૂંઠ પાવડરનો ઉપયોગ કરવો ચા તથા કાળો બનાવવા માટે, રાત્રે સૂતી વખતે ગરમ હળદરવાળું દૂધ પીવું, ઘરે બનાવેલો ગરમ ખોરાક જ લેવો, બને ત્યાં સુધી લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું, ખાઈ પીને મસ્ત રહીએ, ટેન્શન ઓછું લઈએ અને પરિસ્થિતિને સમજીએ, અને જે આપણે ને સમજાય છે એ આપણે લોકોને પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ. બાકી જીવન તો એક છે ને, સમસ્યા તો રોજ છે, પણ હવે જીવન કંઈક એવું જીવી લઈએ કે કોઈ માણસની આંખમાં આંસુ આપણા લીધે નહીં પણ આપણા માટે આવી જાય. જે તમારા કોન્ટેક્ટમાં છે એ બધાનો હાલચાલ પૂછતા રહો. હા, હાલ પૂછવાથી કોઈ સારું તો નહીં થઈ જાય, પણ એમને ખરેખર આશા મળશે કે આટલી બધી દુનિયાની ભીડમાં, આટલી મહામારીમાં કોઈ ખરેખર એમની આટલી કેર કરે છે એટલે એમને હિંમત મળશે. વિડીયો ગમ્યો હોય ખરેખર તો લાઈક કરજો, અને આ વિડીયો ખરેખર તમને એવું લાગતું હોય કે કોઈને હેલ્પ કરી શકશે તો શેર કરજો. જય હિન્દ, જય ભારત.